નમસ્કાર દર્શક મિત્રો, અશ્કા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો સુરત શહેરમાં ભયંકર રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે હોસ્પિટલો અને કોવિડ આઇસોલેશન સેન્ટર ફૂલ થઈ રહ્યા છે. ત્યારે કતારગામ વિસ્તારના સંવેદનશીલ ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયાના સહયોગથી મિત્રવૃંદ પરિવાર અને કોર્પોરેટર ચિમનભાઈ પટેલના સંચાલનથી કતારગામ વિસ્તારના ડભોલી ગામમાં એલપી શવાણી સ્કૂલ કુમકુમ ફાર્મની બાજુમાં ડભોલી ગામમાં આઇસોલેશન સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. જ્યારે અમારી ઓસ્કા ન્યૂઝની ટીમને માહિતી મળી ત્યારે કતારગામ વિસ્તારના ધારાસભ્ય વિનોદભાઈ મોરડિયા સાથે સીધી વાતચીત કરીને આ સેન્ટરની વિગતવાર જાણકારી તેમણે આપી હતી. તેમણે જણાવ્યું કે કોરોનાગ્રસ્ત દર્દીઓને ઘરે સગવડ ન મળવાથી અહીં ઓક્સિજન સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે, જેનો સર્વ જનતાને લાભ મળે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. બ્યુરો ચીફ ઘનશ્યામ બારોડ, સુરત. મિત્રો, અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ તે કતારગામ એરિયામાં આવેલ ડભોલી ગામની અંદર એક કતારગામ મિત્રવૃંદ પરિવાર આવી, તેમજ માનનીય ધારાસભ્ય શ્રી વિનોદભાઈ મોવડિયા દ્વારા આઇસોલેશન વોર્ડનું આયોજન કરવામાં આવેલું છે. તેમજ અત્યારે કોરોનાની આટલી મહામારીમાં રોજના લગભગ 1800 ઉપરના જ્યારે કોરોનાગ્રસ્ત દર્દીઓ જ્યારે સિવિલની અંદર સુરતના અલગ અલગ હોસ્પિટલમાં જેની નોંધણી થઈ રહી છે, ત્યારે લોકોમાં ભયનો માહોલ વધારે જોવા મળી રહ્યો છે. એવામાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા અને અલગ અલગ અધિકારીઓ કાર્યકર્તાઓ દ્વારા આઇસોલેશન વોર્ડનું જે આયોજન કરવામાં આવેલું છે, તેવામાં કતારગામની અંદર ડભોલી ગામ એક ફાર્મની અંદર સંવેદનશીલ એવા ધારાસભ્ય શ્રી વિનોદભાઈ મોરડિયા દ્વારા અને બીજા મિત્રમંડળ કતારગામ મિત્રવૃંદ પરિવાર આયોજિત એ આઇસોલેશન વોર્ડનું જે આયોજન કરવામાં આવ્યું છે, તેમજ અહીંની જે પ્રજા છે એને ખૂબ ખૂબ ઉત્સાહિત અને જે લોકોને ઘેર કોઈ સગવડ નથી, જે લોકોને ઘેર તકલીફ પડે છે એ લોકો માટે સ્પેશિયલ એક આયોજન કરેલું છે. એમાં ઓક્સિજનની સગવડ સાથેની પૂરી તૈયારી અહીંયા કરવામાં આવી છે. થોડી માહિતી લેશું સાહેબ, તમારા મનનો વિચાર કેવી રીતે આવ્યો કે આપણે કતારગામની અંદર આ વસ્તુ આજે કરવી છે? વિચાર આવવાનો પ્રશ્ન નથી, વિચાર તો પહેલે કહેવાય, પરંતુ આ વિચાર આવ્યો છે કતારગામ મિત્રવૃંદના જે યુવાન ઉદ્યોગપતિઓ છે, યુવાનો, એમને આ વિચાર આવ્યો કે અમારે સેવા કરવી છે. તો એ લોકો એવું કીધું કે અમારે આ કરવું છે કે આપણા તરફથી અમને જો માર્ગદર્શનનો સપોર્ટ મળે તો એને આ સેવા કરવા માગીએ છીએ. એટલે કતારગામ મિત્રવૃંદ દ્વારા આયોજન છે. મેં ફક્ત માર્ગદર્શન અને બાકીનો સપોર્ટ કર્યો છે અને જે કાંઈ જરૂરી ઘટતી માહિતીઓ અને સુવિધાઓ ઉપલબ્ધ કરવાનો પ્રયાસ એ કર્યો છે. આ વિસ્તારમાં આ વિચારાઓ એક સ્વાભાવિક છે કે જ્યારે કોવિડની મહામારીમાં આખો દેશ અને દુનિયા સફાઈ કરે, સુરતની પરિસ્થિતિ વધારે વિકટ બની છે, ત્યારે આ બેડ મળી રહે, લોકોને આઇસોલેશનના બેડ મળી રહે, લોકો બેડ માટે જ્યારે આખું વ્યાકુળ થઈ જાય છે ત્યારે એવા સમયે બેડ મળી રહે એ માટેનો સ્વાભાવિક છે, બધાને આ ખ્યાલ હોય અને આ વિચાર આવતો હોય. પરંતુ આ યુવા ટીમે જ્યારે આ બીડું ઝડપમાં તૈયારી બતાવી છે ત્યારે હું માનું છું, હું એમને અભિનંદન આપું. સાહેબ, એ ડૉક્ટરનો કેટલો સ્ટાફ આજે રાખવાનો છે? અત્યારે હાલમાં કન્ટિન્યુ એક ડૉક્ટર છે, આ ફક્ત આઇસોલેશન છે. ડૉક્ટર છે, દવા છે, નર્સ છે, વોર્ડ બોય છે. જેમ જેમ પેશન્ટોની જરૂરિયાત હશે ને એમ આપણે નવા સ્ટાફને આપણે અત્યારે રાખવા રિક્વાયરમેન્ટ છે અને એમ ઉપલબ્ધ કરાવતા છે. બીજું સાહેબ, અત્યારે જે રેમડેસિવિર ઇન્જેક્શનની જે અત્યારે મહામારી ચાલે છે એમાં કતારગામમાં થોડા હતા રાહતના સમાચાર મળી રહેલા છે, ભાઈ અત્યારે વિતરણ થોડું ચાલુ થઈ રહેલું છે અને પબ્લિકની જે લાઈન ઓછી થઈ રહેલી છે, એ વિશે તમે આ વિસ્તારના લોકોને શું કહેવા માગો છો? રેમડેસિવિરની ઇન્જેક્શનની જરૂરિયાત જે ડૉક્ટરો લખે છે તે એમના માટે સારો એક અક્ષર ઇલાજ છે અને જે વધારે વધારે લોકોને પૂરતા ઇન્જેક્શનો મળી રહે એ માટે સરકારમાં પ્રયાસો ચાલુ છે અને હવે ધીરે ધીરે ઇન્જેક્શન આપે છે. લોકો, હું એવું કહું છું કે લોકો પોતાના ઘરે સ્ટોક ન કરે, એમને મળી રહે છે એવા સમાચાર મળ્યા છે કે જરૂર પડે તો આપણે વાપરીશું, પરંતુ હાલમાં જે દર્દીઓ છે જેને આજે જરૂરિયાત છે, જે ખરેખર કેસ ક્રિટિકલ બની ગયા છે, એવા કેસોને ઇન્જેક્શન મળી રહે એ માટે બધાનો સહકાર જોઈશે. લોકો સ્વયંભૂ ઘરે રહે અને લોકો બીમાર ન પડે, આ આઇસોલેશન સેન્ટરનો ઉપયોગ ન કરવો પડે એ માટે લોકો સજાગ રહે અને બાળકોનું ખાસ ધ્યાન રાખે એવી હું વિનંતી કરું છું. મિત્રો, આ હતા કટાગામ આયોજન કરવામાં આવી રહ્યું છે.
એના એક થોડા દ્રશ્યો તમને મેં બતાવું છું કે જ્યાં મેડિકલ સ્ટાફ સાથે તેમજ અત્યારે દર્દીઓ પણ અત્યારે એડમિટ થઈ રહેલા છે, તેવામાં સુરતની કતારગામની જનતા એક રાહતના સમાચાર થઈ રહેલા છે. અત્યારે હાલ આપ જે જોઈ રહ્યા છો કે આઇસોલેશન વોર્ડનું જે આયોજન કરવામાં આવ્યું છે શ્રી વિનોદભાઈ કામોડિયા ધારાસભ્ય દ્વારા, તે આપ નિહાળી રહ્યા છો.